નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. આજે આપના સ્ટુડિયોમાં જ્યોતિન્દ્ર પંડ્યા, જે હાલ ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ માલીબા એજ્યુકેશન એકેડેમિક માલીબા કેમ્પસ બારડોલીમાં એમની ફરજ નિભાવે છે, અને આજે આપણે એમની સાથે વિશેષ ટોપિક પર વાત કરવાની છે, જે છે માત્ર બોર્ડની એક્ઝામ. સર, બોર્ડની એક્ઝામ, બોર્ડ પરીક્ષાનું મહત્વ શું છે? સર, બોર્ડ એ સ્ટેટ લેવલની પરીક્ષા છે અને એને આખું વર્લ્ડ માન્યતા આપે છે. એટલે કે કોઈ વિદ્યાર્થીએ વધુ અભ્યાસ માટે ક્યાંક બહાર જવું હોય, દાખલા તરીકે એ 7માં 8માં 9માં ભણતો હોય, તો ત્યાં બહાર જાય ત્યારે ત્યાંની અલગથી પરીક્ષા લેવાશે અને કદાચ એને એક વર્ષ નીચે પણ જવું પડે. જ્યારે 10th કે 12th જેવું બોર્ડ આપ્યું હોય તો એને દુનિયા આખી માન્યતા આપે છે. એવી રીતે આખા ભારતની અંદર પણ આવા અલગ અલગ બોર્ડ છે. આ સ્ટેટ બોર્ડ છે, એવી રીતે CBSE ને ICSE બોર્ડ પણ છે. સર, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સફળ થવાની પદ્ધતિ કઈ છે? સર, પ્લાનિંગ બે પ્રકારના હોઈ શકે. એક તો લોંગ ટર્મ પ્લાનિંગ, જે શરૂઆતથી જ થતું હોય અને બહુ લાંબા ગાળાનું હોય, અને બીજું પ્લાનિંગ જે છે શોર્ટ ટર્મ પ્લાનિંગ છે. એક્ઝામ્સ આવે છે, કોઈક ગોલ પર જવું છે, તો શોર્ટ ટર્મ પ્લાનિંગ હોય છે. શોર્ટ ટર્મ પ્લાનિંગ 1-2 કલાકનું, 1-2 દિવસનું, 1-2 વીકનું, 1 મંથનું એવું પણ હોઈ શકે. લોંગ ટર્મ પ્લાનિંગ 1 મંથનું, 1 વર્ષનું, 2 વર્ષનું એવું પણ હોઈ શકે. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તણાવમાં અને મૂંઝવણમાં આવી જાય છે, તો તેનો સર શું ઉકેલ છે? વિદ્યાર્થીઓ દરેકની પ્રકૃતિ સરખી નથી હોતી, અને સાયકોલોજીનો આપણે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે કોઈકનું આખું રમત તરફનું નેચર હોય છે, કોઈકનું છે તે બીજી બધી પ્રવૃત્તિઓ તરફનું હોય છે. એટલે આવા જે બાહ્ય પ્રવૃત્તિમાં રસ ધરાવનારા વ્યક્તિઓ હોય છે, તેમનું પહેલેથી ભણવામાં ધ્યાન ન હોવાને કારણે એ લોકો જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારે ગભરાટ અનુભવે છે, અને પરીક્ષાના ગભરાટને કારણે એ લોકો એનું કેવી રીતે હેન્ડલ કરવું તે સમજી શકતા નથી. બોર્ડની પરીક્ષાની સર તૈયારી કઈ રીતે કરવી જોઈએ? મેં તમને હમણાં જ વાત કરી કે પ્લાનિંગ કરવું પડે, કે ભાઈ દાખલા તરીકે 10મું પાસ વિદ્યાર્થીને 11-12 વર્ષ મળે છે. 10મામાં પરીક્ષા આપતા પહેલાં એને 9 અને 10 2 વર્ષ મળે છે. તો એ 2 વર્ષ પહેલાંથી જો બોર્ડને તૈયારી કરતો હોય, મતલબ કે બોર્ડના ટાઈમિંગ, પરીક્ષાના ટાઈમિંગ, બોર્ડનો સિલેબસ, એમાં ધારો કે 10th ની એક્ઝામ આપવાનું છે તો 9th કઈ રીતે કામ લાગશે, 12th ની એક્ઝામ આપવાનું છે તો એમાં 11th કઈ રીતે કામ આવશે, જે વાંચવાની પદ્ધતિઓ, એનું જે ટ્યુશન્સ હોય કે એના જે પેપર લખવાના પ્રયોગો હોય, એ બધું જો જેટલું વહેલું કરી શકતા હોય. દાખલા તરીકે હવે જે નીટ JEE પરીક્ષા લેવાય છે, તો ધીરે ધીરે એવું પ્લાનિંગ શરૂ થયું છે કે 7મા ધોરણથી વિદ્યાર્થીને JEE માટે તૈયાર કરવામાં આવે છે. તો એ ત્યારથી જ એ જ પ્રકારની પ્રેક્ટિસ કરતો હોવાને કારણે સફળ થવાના ચાન્સીસ વધી જાય છે. સર, બોર્ડની એક્ઝામ હોય એ દિવસે લોકો એવી વાત થતી હોય કે આ પેપર, આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, આની IMP બહાર આવી ગઈ છે, તો એમાં કઈ રીતે સાવચેતી રાખવી એ વિશે આપ શું જણાવશો? પહેલાં એવું હતું કે લગભગ એક સરખો સિલેબસ વર્ષો સુધી ચાલ્યા કરતો હતો. હવે તો લગભગ દર વર્ષે કંઈ ને કંઈ પરીક્ષા પદ્ધતિમાં, પેપરના એમાં ફરક આવતા હોય છે. એટલે પહેલાં એવું હતું કે અનુભવી શિક્ષકો હોય તો આગલા વર્ષોના પેપરનો અભ્યાસ કરીને આપી દે કે ભાઈ હવે આ વર્ષે આ લાઇકલી ક્વેશ્ચન્સ છે, અને એને લોકો IMP સમજતા હતા. ઘણી વખત એવું પણ થાય કે કોઈક એવા વારંવાર પેપર કાઢવાની પ્રવૃત્તિ કરતા હોય એવા લોકો પોતાનું એક આગવું પેપર બનાવીને આપતા હોય, અને એને લોકો પછી ફેરવતા હોય કે ભાઈ આ જ પૂછાશે. અને એવું જોવા પણ મળે કે બહુ સારી મહેનત કરીને પેપર કાઢનારા વ્યક્તિ પેપર કાઢતા હોય તો એમાંથી ઘણું બધું પૂછાતું હોય. બાકી બોર્ડની સિસ્ટમ એવી છે કે 5 પેપરના સેટ બનાવવામાં આવે છે, અને એમાંથી કોઈ એક ચૂઝ કરીને લાસ્ટ મોમેન્ટ પર, તે પણ સ્ટેટની બહાર, એને પ્રિન્ટ કાઢીને પછી લાસ્ટ મોમેન્ટ લાવવામાં આવતું હોય છે. એટલે આવી કોઈ શક્યતાઓ હોતી નથી. સર, એવું કહેવાય કે એક વિદ્યાર્થી પરીક્ષા આપવાની તૈયારી કરતો હોય તો એની પાછળ સૌથી મોટો હાથ એના માતા પિતાનો હોય છે, તો તે સમયે માતા પિતાનો વ્યવહાર કેવો હોવો જોઈએ? મેં એવા ઘણા બધા વ્યક્તિઓ જોયા છે કે દાખલા તરીકે ડૉક્ટર હોય, મોટા એન્જિનિયર હોય, મોટી પોસ્ટ પર ઓફિસર હોય, તો એ લોકો આ તબક્કામાં જ્યારે બાળક આવે ત્યારે એની કેર લેવા માટે પોતાના આખા શિડ્યુઅલને એના પ્રમાણે બદલતા હોય છે. પોતાની જોબ કેવું હોય તો એને એટલા અવર્સને ઓછા કરી દેતા હોય છે.
અને ખુદ યકીન કરતા હોય છે કે હું પોતે મારા બાળક જોડે બેસું, એને ભણાવું, એની ડિફિકલ્ટી સોલ્વ કરું. કારણ કે એ લોકોના મનમાં એવું છે કે હું જેટલું સારી રીતે મહેનત કરીને કરાવી શકીશ કદાચ શિક્ષક પણ નહીં કરાવી શકે. તો આ એક એપ્રોચ છે વાલીનો બાળક તરફનો, અને એ એપ્રોચના કારણે બાળકને હૂંફ વધારે મળતી હોય છે અને સારું રિઝલ્ટ આવી શકતું હોય છે. આ સિવાય સામાન્ય મા બાપ જે લોકો પોતે 11th 12th સાયન્સ જેવું અઘરું અભ્યાસક્રમ ન ભણાવી શકતા હોય તો એ લોકો બાળકને સમય આપે, એ લોકો બાળકના શિડ્યુઅલને જાળવી રાખે, એ લોકો એમને લેવા મૂકવાની જવાબદારી નિભાવે, એ લોકો એને બની શકે એટલું બહાર દોડધામ ન કરવી પડે અથવા ખોરાકમાં કાળજી રાખે, આટલું કરે તો પણ બાળકને ઘણી મદદ કરી શકે. સર, હાલના વિદ્યાર્થીઓ પરીક્ષાને જીવનની પરીક્ષા સમજી લે છે, તો એ બાબતે આપ વિદ્યાર્થીઓ અને માતા-પિતાને શું માર્ગદર્શન આપશો? એક વાત તો સત્ય છે કે આપણા દેશની અંદર 70-75% વ્યક્તિઓ જે ભણે છે ગ્રેજ્યુએશન સુધી, એઓ લાઈફમાં વ્યવસાય કે એ દિશા તરફ જતા નથી. મતલબ કંઈ ભળતું સળતું જ આગળ પર કરતા હોય છે, જે પણ જોબ મળતી હોય, જે પણ વ્યવસાય ધંધો બિઝનેસ હાથ પર આવતો હોય તે કરતા હોય છે. મતલબ કે જેના માટે વર્ષો ખર્ચી કાઢે છે એવું એ ખરેખર કરતા નથી. એટલે આના પરથી આપણે એવું સમજી શકીએ કે ભાઈ આગળ ઉપર થઈ રહેશે. ઘણા લોકોને કેવું હોય છે કે કોઈ એક લાઈફમાં મોમેન્ટ આવે છે, કોઈ એક દિવસ, કોઈ એક સમય આવે છે, એનો ટર્નિંગ પોઈન્ટ હોય છે, અને એ દિવસ પછીથી એ બધું વ્યવસ્થિત કરતો હોય છે. તો કોઈ બહુ સારા લક્ષણ ધરાવનારું બાળક હોય તો એ આ બહુ વહેલેથી સમજી જતું હોય છે. તો એ હોશિયાર શરૂઆતના તબક્કામાં હોય છે. એનો મતલબ કે શરૂઆતના તબક્કામાં જે હોશિયાર નથી એ બાળક આગળ જઈને હોશિયાર નથી થવાનું એવું કંઈ છે જ નહીં. જે મોમેન્ટ પર એના ગંભીરતા આવશે, એના ધ્યાન આવશે કે મારે માટે આ જરૂરી છે, અને એ મોમેન્ટથી એ બહુ સારી રીતે પિકઅપ પકડી શકે છે. એટલે થોડુંક આપણે એવા મોમેન્ટની રાહ જોઈએ અથવા તો એવો મોમેન્ટ એને પૂરો પાડીએ. સર, સુરતમાં જ અત્યારે હાલમાં બે કિસ્સા એવા બન્યા છે જે વિદ્યાર્થીઓ માટે ભયનો માહોલ ક્રિએટ કરી દીધો છે, એ વિશે આપ શું કહેશો? એનું કારણ એવું છે કે આજકાલ કેવું છે કે ફેમિલી ખૂબ નાના છે, મા અને બાપ બે જ રહેતા હોય ઘરમાં. પહેલાં કેવું હતું કે દાદા દાદી કાકા કાકી ફોઈ રહેતા હોય સાથે, બધા આને નજીકમાં આવતા જતા હોય, એની બધી પૂછપરછ કરતા હોય, કોઈ એક હાથ ઉપાડતું હોય તો બીજું એને કાળજી કરતું હોય, એને સમજી શકતું હોય. ઘરમાં દાદી છે, કાકી છે, ફોઈ છે, બેન છે, એવા વ્યક્તિઓ એને ખૂબ કોઓપરેટ કરતા હોય. જ્યારે અત્યારે એવું હોય છે કે નાનું કુટુંબ હોય છે, એમાં પણ એક જ બાળક હોય છે, બંને પતિ પત્ની પોતે સર્વિસ કરતા હોય છે, હવે એવા સંજોગમાં બાળકની શું જરૂરિયાતો છે, બાળકને કયો ટાઈમ શું જોઈએ છે, એને શું હૂંફ આપવી પડે અથવા તો એને ટાઈમ આપવો પડે, આવું કંઈ પણ એ લોકો કરી શકતા નથી. એટલે બાળકની જે મૂંઝવણ છે એ કોઈને કહી શકતો જ નથી. એના ઘરમાં એના મિત્રો કે એના ભાઈ બહેન એની ઉંમરના હોય છે, એટલે એ લોકો પણ એને પ્રોપર ગાઈડન્સ આપી શકતા નથી. અને માટે કરીને આવા બાળકોને યોગ્ય સલાહ સૂચન ન મળવાને કારણે ગભરાટ, ઉશ્કેરાટ વધતો જતો હોય છે, અને ક્યારેક આવા એક્સાઇટમેન્ટમાં એ કંઈ કરી બેસતો હોય છે. હવે જો એને અડોશ પડોશમાંથી ટીચર દ્વારા, મા બાપ દ્વારા, પોતાના સગાવાલા દ્વારા જો સારું માર્ગદર્શન મળી રહે તો આને આપણે અટકાવી શકીએ છીએ. સર, બોર્ડની એક્ઝામમાં કઈ રીતનો માહોલ હોય કે લોકો બીવે કે બોર્ડની એક્ઝામ એટલે કે હવે આમાં શું થશે, પણ એક્ચ્યુઅલમાં એવું હોતું જ નથી, એ વિશે તમે શું જણાવશો? ઘણી સારી સ્કૂલો એવા પ્રયોગ, હમણાં જ મેં એક પ્રયોગ કર્યો કે ભાઈ પર્ટિક્યુલર આ પેપર છે તો અમારે ત્યાં કેમ્પસની અંદર ઘણા બધા કોલેજના બિલ્ડિંગને એમના ક્લાસરૂમ્સ છે, તો આજે આ પરીક્ષા આપણે પેલી બિલ્ડિંગમાં જઈને આપવાની છે, આજે આ પરીક્ષા આ બીજા બિલ્ડિંગમાં આપવાની છે. એટલે કે તમારા સ્કૂલના કેમ્પસ, તમારો ક્લાસરૂમ, એના બદલે બીજી કોઈ જગ્યામાં જઈને પરીક્ષા આપો છો, તો એ લોકોને એવું ખ્યાલ આવશે કે ભાઈ બોર્ડની એક્ઝામ પણ આનાથી વિશેષ કંઈ નથી, કોઈ એક નવી સ્કૂલ, નવો ક્લાસરૂમ, ત્યાં જઈને મારે વીક માટે પરીક્ષા આપવાની છે. તો આવા નાના નાના પ્રયોગો કરીને આપણે એમને કોન્ફિડન્સ આપી શકીએ. બીજું કે પેપર પ્રેક્ટિસ, સતત એને પેપર પ્રેક્ટિસ કરવામાં આવે. દાખલા તરીકે એની જે કમજોરીઓ છે, બાળકને કેવું હોય કે ક્યાં તો 1 માર્ક ક્વેશ્ચન MCQમાં કમજોરી હોય, ક્યાં તો 5 માર્કના જે લોંગ ક્વેશ્ચન્સ છે એમાં કમજોરી હોય, અને ક્યાં તો એક વિચિત્ર કમજોરી છે જેને 2 માર્કની કમજોરી કહીએ આપણે, તો 2 માર્કના ક્વેશ્ચનમાં મોટાભાગે છોકરો
4 માર્ક્સના લોંગ ક્વેશ્ચન 5 માર્ક્સના લોંગ ક્વેશ્ચન તૈયાર કરીને જતો હોય અને એ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય તો એને ટૂંકમાં કઈ રીતે લખવું તે સમજ નથી પડતી. તો આવી જો કમજોરી આપણે શિક્ષક કે મા બાપ સમજી લે તો એને એવી જ પ્રેક્ટિસ કરાવવામાં આવે કે ભાઈ આ પર્ટિક્યુલર પ્રકારના જે ક્વેશ્ચન્સ છે એને સ્ટ્રેટેજી શું છે, એનો પ્લાન શું છે, કેટલા સ્ટેપ્સમાં લખાવવું જોઈએ, કેવી રીતનું લખાવવું જોઈએ, પર્ટિક્યુલર કયા ચેપ્ટરોમાંથી જ આ ક્વેશ્ચન વારે વારે આવે છે, આવું બધું જો એના મગજમાં ઉતાર દેવામાં આવે. દાખલા તરીકે એવા 5-5 પેપરની પ્રેક્ટિસ કરાવીએ તો એના માટે કેટલો ટાઈમ લાગશે, આ ક્વેશ્ચનને કેવી રીતે હેન્ડલ કરવાના, સપ્લિમેન્ટરીની અંદર એ કેટલી સ્પેસ રોકશે, કેવી રીતે લખવા જોઈએ, કેટલા સ્ટેપ્સ થવા જોઈએ, મેથ્સ છે તો એનું કંઈક અલગથી શું છે, ગુજરાતી છે તો એનું કંઈ અલગથી શું છે, સાયન્સ કે સોશિયલ સાયન્સ છે તો એને કેવી રીતે લખાય છે. તો આ બધી વસ્તુઓ જ એને એક જ સરખી પ્રેક્ટિસ કરવાને લીધે આવડી જશે. સર, અને બાળકોને આપ શું કહેવા માંગશો કે ચોરી કરશો તો એના શું શિક્ષાત્મક પગલાં લેવાશે? કારણ કે મોટેભાગના બાળકોને એ ખબર જ નથી હોતી કે અમે ચોરી કરશું, કારણ કે પહેલા તો ચોરી કરતા તો કોઈ સજા થતી નહીં હતી. અત્યારે કઈ રીતની સરકાર દ્વારા સજા કરવામાં આવે છે? આ એક મેન્ટાલિટી હોય છે અને ઘણી વખતે તો બહુ કરુણ વાત શું એ છે કે સ્કૂલ દ્વારા પણ ફેલાવાતી હોય છે. એટલે કે પોતાના સ્કૂલનું રિઝલ્ટ જો સારું આવી જાય તો એ ક્લાસ આગળ છોકરાઓ જાય, એટલે શિક્ષકોની જે જગ્યા છે એ સલામત રહે. તો વાત આ હોય છે અને એનો ફેલાવો એવી રીતે કરે છે કે અમારા બધા છોકરાઓ પાસ થઈ જાય તો લાઈફમાં કંઈક આગળ વધે. એટલે એને બહુ પહેલેથી ચોરીની ટેવ સ્કૂલની અંદર પાડવામાં આવતી હોય છે. પછી આખા આખા એવા એરિયા હોય બની જતા હોય છે કે એ એરિયામાં બધી સ્કૂલમાં હવે આ કરે છે એટલે પેલો પણ કરે, એટલે આનો છોકરો પેલા અંતે જાય, પેલાનો છોકરો અને તે જાય તો એને ચોરી કરવાનો ચાન્સ મળે. હવે સરકારે એની અંદર દબાણ લાવીને કેમેરા ને બધું રેકોર્ડિંગ ને બધું કર્યું છે તો કંઈક ને કંઈક કોઈક ને કોઈક રીતે અટકાવી શકાય છે અથવા પકડાઈ જાય છે. હવે આ મેન્ટાલિટીને જો દૂર કરી દઈએ કે ભાઈ આ પણ એક રૂટીન પરીક્ષા જ છે, ફરક એટલો છે કે આ જરા સ્ટેટ લેવલની છે, ફરક એટલો જ છે કે આ જરા ટાઈમવાળી પરીક્ષા છે, ફરક એટલો જ છે કે આ પરીક્ષા બહાર જઈને આપવાની છે, એથી વિશેષ આમાં કંઈ અઘરી વસ્તુ કોઈ છે નહીં. જે રૂટીનમાં તમે સ્કૂલની અંદર પ્રિલિમ પરીક્ષાનો એક્સપિરિયન્સ આપી જ દેવામાં આવતો હોય છે અને ઘણી સ્કૂલો તો પર્ટિક્યુલર દરેક વિષય દીઠ 5-5, 6-6, 7-7 પેપરની પ્રેક્ટિસ સ્કૂલોમાં કરાવતી હોય છે, તો એમના માટે તો આ કંઈ અઘરું હોતું જ નથી. બીજી વસ્તુ એ છે કે આ મેન્ટાલિટીને કારણે એ જે આમાં 3 કલાક એટલે કે 180 મિનિટ 36-18 તો આખા પેપરનું ગોઠવણ એવી રીતે થયેલી છે કે તમે પૂરેપૂરું વ્યવસ્થિત જો પેપર એટેન્ડ કરો તો આટલા ટાઈમમાં લખાય. હવે જ્યારે તમે ચોરી કરવા માટેનો આશય ધરાવો છો ત્યારે આ ટાઈમ તમારો અપાપ ખૂટવાનો છે, એટલે ક્યાં તો તમે એટલા સમયમાં બીજું કંઈ લખી શકવાના નથી, એટલે આપોઆપ જ ચોરી કરનારા ઓછા માર્ક્સ લાવનારા અથવા તો નપાસ થનારા બની જતા હોય છે. એટલે કે ચોરી ન કરવા દે તો કુદરતી રીતે છોકરો પોતાના માર્ક્સથી પાસ થઈ જતો હોય છે. તો આટલી જ વસ્તુ જો સમજી લઈએ કે ચોરીની મેન્ટ, કારણ કે ચોરીની અંદર મગજ રોકાયેલું રહે છે, સાચી વાત છે, એટલે એ મગજ રોકાયેલું રહેવાને કારણે એ બીજું કશું કરી શકતો નથી. એને એને એવી આશાઓ હોય છે કે હું આટલા માર્ક્સનું લઈને ગયો છું, આટલા માર્ક્સનું પૂછાયું છે, હું લખી કાઢીશ એટલે આમાંથી હું પાસ થઈ જઈશ. પણ હકીકતમાં એવું થતું નથી. માળ થોડું ઘણું લખી શકે છે, મોટા ભાગનું લખવાનું જ રહી જાય છે, એટલે લોસ વધારે જાય છે. સર, આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી દર વિદ્યાર્થીઓને શું સંદેશો આપવા માંગો છો? ખાસ કરીને જે દિવ્યાંગ બાળકો છે એના માટે સરકારે ખૂબ જ સરસ ફેસિલિટી કરી છે કે 20 જ માર્ક્સથી પાસ થઈ શકાય. બીજી વસ્તુ કે એમને ઘણાને તકલીફ છે ગણિત જેવા વિષયોની, તો ગણિત જેવા વિષયોમાં જે અઘરી વસ્તુ હોય છે આકૃતિને બધું, તો એ પણ એમના માટે ઓમિટ કરવામાં આવે, અથવા ઇવન ગણિત જેવા વિષયને પણ ઓમિટ કરીને એ લોકો આગળ વધી શકતા હોય છે. તો એમની તકલીફોને દૂર કરીને એ લોકો વધારે ભણી શકે તેવો આશય છે અને એનો રિઝલ્ટ્સ બહુ સારા જોવા મળ્યા છે. 20 માર્કે પાસ થવાને કારણે એમનો આત્મવિશ્વાસ ખૂબ વધે છે અને એ લોકો હવે વધારે સારું ભણી શકે છે. જે પહેલાં એવું માનવામાં આવતું હતું કે અમુક વસ્તુ એમના માટે નથી, ગણિત નથી, કોમ્પ્યુટર નથી, તો હવે એ વસ્તુ દૂર થઈ ગઈ છે. એ લોકો એ જ લાઇનમાં વધારે સારી રીતે આગળ વધે છે. કળાઓના માધ્યમ પણ એવું છે કે જેમાં એ લોકો ખૂબ સારી રીતે આગળ વધી શકે છે અને એનાથી એમનો આત્મવિશ્વાસ વધે છે. સાથે સાથે જે વિકલાંગ નથી
તેવા બાળકોને એટલું જ કહેવાનું કે પરીક્ષા એ દરેક જગ્યાએ લાઈફમાં પણ બહુ બધી પરીક્ષાઓ હોય છે, એટલે આ તો એક માત્ર ભણવાને લગતી પરીક્ષા છે, પણ ટેન્થ અને ટ્વેલ્થની એક્ઝામનું મહત્વ એ છે કે ટેન્થ પાસ થાવ સારા માર્ક્સથી તો લાઈન ચૂઝ થાય છે. દાખલા તરીકે સાયન્સમાં જાઓ છો, બાયોલોજી લો છો, મેથ્સ લો છો, કોમર્સમાં જાઓ છો, સીએ એમબીએ કરો છો, આર્ટ્સમાં જાઓ છો, પત્રકાર બનો છો, સારી જગ્યા પર ઇંગ્લિશના પ્રોફેસર બનો છો, સાયકોલોજિસ્ટ બનો છો, તો એ ચૂઝ થતું હોય છે ટેન્થની પરીક્ષાના કારણે, કેરિયર ચૂઝ થાય છે. ટ્વેલ્થની પરીક્ષાનું મહત્વ બહુ વિશેષ છે, કારણ કે ત્યાર પછી કોલેજની ગમે તેટલી અઘરી પરીક્ષાઓ આવશે, પણ આ એકમાત્ર એવી પરીક્ષા છે કે એ પાસ થશો તો જ કોલેજમાં જઈ શકશો, એ સારા ટકાથી પાસ થશો તો જ ડૉક્ટર બની શકશો, એ અમુક ટકાથી પાસ થશો તો જ આઈઆઈટી એનઆઈટી જેવી સંસ્થામાં જઈ શકશો. એટલે એ પરીક્ષાનું આ રીતે ખૂબ મહત્વ છે, અને એવી જ રીતે આપણે એને ટેકલ કરવું જોઈએ, એવી જ રીતે આપણે એને કોન્ફિડન્સથી લેવું જોઈએ. મારા દ્રષ્ટિએ એક્ઝામ એ બે વસ્તુની છે, નોલેજ અને કોન્ફિડન્સ. તો બે વર્ષ, એક વર્ષ, આખા વર્ષ દરમિયાનમાં શિક્ષકોએ ભણાયું, ટ્યુશનમાં ભણ્યા, આપણે પેપર પ્રેક્ટિસ કરી, આપણે બધું વાંચ્યું, એ બધું આપણે નોલેજ ગેઇન કર્યું છે, સતત મગજમાં નોલેજ આવ્યું છે, પણ એ પર્ટિક્યુલર દિવસ પર, એ પર્ટિક્યુલર પ્લેસ પર 3 કલાક પેપર કેવી રીતે આપી શકો છો, એ કોન્ફિડન્સ છે. તો જેટલો કોન્ફિડન્સ બુસ્ટઅપ થશે એટલું પેપર સારું જશે. એ દિવસે જે વ્યક્તિ કોન્ફિડન્સ લેવલ હાઈ હશે અને સારી રીતે પેપરને ટેકલ કરશે તો એ સારી રીતે વધારે માર્ક્સ લાવશે. પણ જો ગમે એટલો હોશિયાર હશે પણ એ દિવસે જો એ ઢીલો પડી જશે તો એને લોસ જશે. એટલે એ દિવસના કોન્ફિડન્સને સૌથી વધારે મહત્વ આપવું જોઈએ. સર, અમુક બાળકો પરીક્ષાના ટેન્શનમાં મોડે સુધી વાંચે છે, અને જ્યારે પરીક્ષા આપવાનું આવે ત્યારે એમનું માઇન્ડ અડધું ઊંઘમાં હોય, અડધું ભણવાના હોય. એ વિશે આપને તમે પરીક્ષાના આગલા દિવસોમાં કઈ રીતે વાંચવું અને કઈ રીતે સિસ્ટમ પ્રમાણે આખું બુકને રીડ કરવી અને કઈ રીતે તૈયારી કરવી, ઇન શોર્ટ એના વિશે તમે જણાવજો. ખરેખર તો પરીક્ષાના દિવસોમાં એટલે કે લાસ્ટ મોમેન્ટ પર વાંચવું ના જોઈએ, કારણ કે એવું થાય છે કે એ દિવસ તમે જે વાંચો છો તે તો યાદ રહી જાય પણ આગલા દિવસોનું જે તૈયારી કરી હતી તેને ભૂલી જવાય છે, એટલે કે ઓવરલેપ થઈ જાય છે. એટલે એ દિવસે ખરેખર તો કોન્ફિડન્સ લેવલ તો એને કહેવાય કે 2 દિવસ પહેલાથી આપણે બુક્સને બાજુ પર મૂક્યા હોય અને આત્મવિશ્વાસ હોય કે હવે કંઈ પણ પૂછો મને આવડશે, પેપર પ્રેક્ટિસ કરી હોય એટલે આત્મવિશ્વાસ હોય કે મને કંઈ પણ પેપર આવશે આવડશે. સવાલ આવે છે કે કઈ રીતે એની તૈયારી કરે, તો મેં કહ્યું કે શોર્ટ ટર્મ લોંગ ટર્મ પ્લાનિંગ, એના પ્રમાણે સતત વાંચતો. દાખલા તરીકે હજુ આજે પણ આપણે 4 તારીખ થઈ છે અને આવતી 4 સુધી વાંચી શકાશે, એટલે કે હજુ આપણી પાસે લગભગ 29-30 દિવસ બાકી છે. તો 30 દિવસ તો દાખલા તરીકે 10માની પરીક્ષા છે, તો 10માં મુખ્ય 4 વિષય, બીજા 2 વિષય, એટલે 6 વિષય થયા. તો 4 વિષય મુખ્યને ગણીએ તો હજુ 7 × 6 = 28, એટલે એક એક પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે હજુ 7-7 દિવસ છે. તો એને તમે ધારો તેવું પ્લાનિંગ કરી શકો, ધારો તેવી રીતે વધારેમાં વધારે 1 વાર 2 વાર 3 વાર રિવિઝન કરી શકો, પરીક્ષાઓ આપી શકો. તો દિવસને, આખા દિવસને ડિસ્ટ્રીબ્યુટ કરી લેવામાં આવે. દાખલા તરીકે ટેન્થની પરીક્ષા છે તો એ કયા ટાઈમ પર છે, બોર્ડની પરીક્ષાનો સમય કયો છે, તો એ જ સમય અહીં ઘરમાં પણ સેટ કરવામાં આવે કે ભાઈ સવારનો ટાઈમ છે તો એને હળવો નાસ્તો કરીને જવાનું થશે, સવારનો ટાઈમ છે તો એને ઉઠીને આટલા કલાક મળશે, આટલા કલાક માટેને જવા આવવાનો ટાઈમ જશે, બપોર પછીની પરીક્ષા છે તો સવારથી બપોર સુધીનો સમય એને મળશે, બપોર સુધીનો સમય છે તો વચ્ચે જમવાનું આવશે તો જમવાનું હળવું લે. કોઈકને ટેવ છે રાત્રે વાંચવાની, કોઈકને ટેવ છે સવારે વાંચવાની, તો એ ટેવને હવે એકદમ તો નથી બદલી શકવાના, પણ એ ટેવને આના અનુરૂપ જો સેટ કરી દેવામાં આવે, પરીક્ષાના ટાઈમને અનુરૂપ જો આપણે સેટ કરીએ, કારણ કે મને જો રાત્રે વાંચવાની ટેવ જ નથી અને હવે હું રાત્રે વાંચવાનું શરૂ કરું છું તો મને ઊંઘ આવવાની જ છે, એટલે મારું જે કાયમનું રૂટીન છે એને બદલવાની કોઈ જરૂરત નથી. એવા છોકરાઓ પણ હોય છે જે લોકો ટોટલ 24 કલાકમાંથી 19 કલાક સુધી વાંચતા હોય, એવા છોકરાઓ ઘણા બધા જોયા છે. તો એક એમની મર્યાદા છે, અને કોઈ 2-3 કલાક જ વાંચી શકતું હોય તો તેની મર્યાદા છે. પોતાનું જે તાકાત છે એ જ પ્રમાણેનું પ્લાનિંગ
કરવું જોઈએ. સર, એવું સ્કૂલમાં અને એવું શીખવાડવામાં આવે કે જ્યારે ભી 10માની કે 12માની પરીક્ષા હોય તમે તમારું ગોલ નક્કી કરો, એમાંથી 20-40% સમજો. જે છોકરા હોય એ ગોલ એવું વિચાર્યું જ નહીં હોય અને એને આ પરીક્ષામાંથી પાસ થવું હોય તો એને શું કરવું જોઈએ? એક મહિનો બાકી છે ને. ગોલ તો સેટિંગ લાઈફમાં દરેક વસ્તુમાં હોય જ છે, કરવો જ જોઈએ, બહુ સારી વસ્તુ છે. પણ જેમને ફેમિલી બેકગ્રાઉન્ડ નથી મળતું, જેમને સારી સ્કૂલ નથી મળતી, જેમને કોઈ પ્રેરણાદાયી ટીચર નથી મળતા, તો એને આવું બધું ખ્યાલ નથી હોતો. તો અગર લાઈફમાં આવો કોઈ વ્યક્તિ એકાદ અચાનક પ્રવેશી જાય ત્યાર પછી આ બધું સમજમાં આવતું હોય છે. એટલે કે એના માટે એ પ્રક્રિયા થોડી મોડી હોય છે. તો ગોલ સેટિંગ બહુ અગત્યની વસ્તુ છે, ટાઈમ પ્લાનિંગ બહુ અગત્યની વસ્તુ છે, અને એ જેને સમજમાં વહેલું આવે છે તે વહેલી પ્રગતિ કરે છે, નથી કરી શકતા તેને મોડું થઈ જાય. સર, દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ જે બાળકો બોર્ડની એક્ઝામ આપવા જવાના છે એ લોકોને શું કહેવા માંગો છો? લાઈફ એ વારંવાર આપાતી પરીક્ષા છે, એવી જ રીતે સ્કૂલની અંદર પણ આવી પરીક્ષાઓ વારંવાર લેવાઈ ચૂકી છે. એવી જ એક પરીક્ષા આપવા જવાનો છે. ફરક એટલો છે કે એક બહારની જુદી સ્કૂલમાં જવાનું છે, એનો એક ચોક્કસ સમય છે. એ સ્કૂલમાં જવાનું છે તો એ સ્કૂલની અંદર કોઈ અલગ ક્લાસરૂમ હશે, એના અલગ કોઈ ટીચર ઊભા હશે, આટલો ફરક છે. એ સિવાય એક્ઝામમાં બીજો કોઈ ફરક નથી. અગર જો મારામાં આત્મવિશ્વાસ છે તો મારે એ પણ નથી જોવું પડતું કે મારો ક્લાસ કેવો છે, મારી બેન્ચ કેવી છે, મારા સર કયા આજે આવેલા છે અને કાલે કયા સર હતા. એની સાથે કોઈ ફરક જ નથી પડતો. આપણે આપણું કામ કરવાનું છે, આપણે સ્કૂલમાં જવાનું છે, આપણે આખા વર્ષની કરેલી મહેનતને આજે 3 કલાકમાં રાઈટ કરવાનું છે. તો એવું નથી કે કાલે જે રાત્રે વાંચ્યું હતું તેના પર આધારિત છીએ આપણે. આપણી પાસે આખા વર્ષની મહેનત છે. કેટલા બધા શિક્ષકોના કેટલા બધા શબ્દો, તમે જ્યારે પેપર લખવાનું શરૂ કરશો, પર્ટિક્યુલર કોઈ સવાલ જોશો, ત્યારે તમને તમારા કોઈ ક્લાસમાં ભણાવતા ટીચર બોર્ડ પર લખતા હોય એ યાદ આવવા માંડશે અને તમે આખી થિયરી એ પ્રમાણે લખવા માંડશો. કોઈ ટીચરે કોઈ હળવી એક્શન કરી હશે, જોક રમૂજ કરી હશે, એ યાદ આવશે અને તમને આખો જવાબ યાદ આવી જશે. કોઈ ટીચરે સરસ રીતે કંઈક ગાઈને વગાડીને કંઈક કર્યું હશે એ યાદ આવશે અને તમે આખો જવાબ સરસ રીતે લખી શકશો. કોઈ ટ્યુશનમાં કોઈ શિક્ષકે કોઈ સ્પેશિયલ કોમેન્ટ કરી હશે, કોઈ સરે તમને એ વસ્તુ વારે વારે રિપીટેશન લખવા આપી હશે, શિક્ષા કરી હશે, આવું કંઈક પણ તમને અચાનક એને સાથે સંલગ્ન વાત યાદ આવશે અને તમારું એ કામ થઈ જશે. તો એની પર વિશ્વાસ રાખો. જે આખું વર્ષ ભણ્યા છીએ આપણે, જેને આપણે વારે વારે રિપીટ કર્યું છે, જેની કેટલીય પરીક્ષાઓ આપી છે, આવી જ એક પરીક્ષા આજે આપવા જઈએ છે. મસ્તીથી સરસ રીતે આનંદથી પરીક્ષા આપવા જઈએ. આપણી જૂની સિસ્ટમ હતી કે ગોળદાણા ખાતા હતા અને બધું દહીં ખાતા હતા અને જતા હતા. અત્યારની નવી સિસ્ટમ છે, 5-star ચોકલેટ ખાઈને જવાનું છે, મસ્તીથી જવાનું છે, મસ્ત પરીક્ષા આપવાની છે. આ પરીક્ષાનું આપણા જીવનમાં મહત્ત્વ છે. આનાથી આપણી કેરિયર કારકિર્દી ઘડાવવાની છે. આપણા પાસે આગળ હજારો એવા ઉદાહરણ છે કે જેમણે આવી પરીક્ષાઓ આપીને જિંદગી બનાવી છે. તો આપણે પણ એવી જિંદગી બનાવવા તરફ જઈ રહ્યા છે. હા, અગર થોડા ઘણા ટકા ધારણા કરતાં ઓછા આવશે તો આપણી લાઈફ અટકી નથી જવાની. પણ આપણે કપિલ દેવની ભાષામાં કહું તો, અગર આપણે હારીને દેશમાં પાછા જઈશું તો કાલથી આપણે રૂટીનમાં ખોવાઈ જઈશું, કોઈ આપણને પૂછશે પણ નહીં. પણ વિચારો કે અગર આપણે વર્લ્ડ કપ લઈને પાછા જઈએ તો આપણો દેશ આપણું સ્વાગત કેવી રીતે કરશે? એમાં આપણે પણ એવું વિચારીએ કે હું જો 90% પાસ થઈશ કે ન પાસ થઈશ તો કોઈ મને ખાસ પૂછશે નહીં, પણ અગર હું મેરિટ જોરદાર મેળવીશ, NIT, IIT, MBBS, CA, MBA એવા અભ્યાસક્રમમાં જઈશ તો મારી જિંદગી શું હશે? તો મારું સુખ વૈભવ શું હશે? તો લોકો મને માન કેવું આપતા હશે? આવું વિચારીને અગર આપણે કંઈક હોંસલો બનાવીએ છીએ અને આપણે આત્મવિશ્વાસ ભરીને જઈએ છીએ તો આપણું પેપર સારું જ જવાનું. આપણા દેશની અંદર પહેલી વખત એક નવો પ્રયોગ થયો છે દિવ્યાંગ ચેનલના માધ્યમથી. આવા બાળકોને પણ કંઈક મળે એવા પર્પઝથી, આવા વ્યક્તિઓને પણ રોજીરોટી મળે, આવા વ્યક્તિઓને પણ માન સન્માન મળે અને એમને માટે પણ કોઈક ઊભું હોય પાછળ, એમની કોઈ રજૂઆત કરનારું હોય, એવી એક દિવ્યાંગ ચેનલ જે છે તેમાં આજે એના માધ્યમથી જે બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. તો એના અંતે હું તમામ વિદ્યાર્થીઓને એક
ફરી એકવાર જિંદગીની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ જ્યોતિન્દ્ર સર દિવ્યાંગ ન્યૂઝ ચેનલ સાથે વાત કરવા માટે.